હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 13, સંસ્કૃત ઉચ્ચારણ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ સંસ્કૃતના વાક્ય લખી તમે પ્રવૃત્તિ પૂર્ણ કરી શકો છો. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 13, સંસ્કૃત ઉચ્ચારણ. અહીં તમારે ધોરણ 6થી તમે સંસ્કૃત ભાષા શીખવાની શરૂઆત કરી ત્યારે તમે ભાષાની વિવિધ બાબતોથી પરિચિત થયા હશો. તમે રોજબરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન, સૂચનાઓ, શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીતની શરૂઆત કરતા હશો. અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા, અભિવાદન, સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી નોંધ કરવાની છે. સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ શુભેચ્છા વાક્ય લખીએ. એક, નમઃ તે, નમસ્તે, જેનો ગુજરાતી થશે નમસ્કાર. બે, સુપ્રભાતમ, ગુજરાતી થશે સુપ્રભાતમ. ત્રણ, શુભ સંધ્યા, ગુજરાતી થશે શુભ સાંજ. ચાર, શુભરાત્રિ, તો શુભરાત્રિ. ત્યાર પછી અભિવાદન કરીએ તો કથમસ્તી ભવાન, આપ કેમ છો. બે, અહમ કુશલી, ત્વમ કથમસ્તી, હું બરાબર છું, તમે કેમ છો. ત્રણ, અહમ અપી કુશલી, હું પણ બરાબર. આવી રીતે તમે લખી શકો છો. સૂચનાઓ આપતા હોય તો એ કૃપયા ધૈર્યમ ધારયતુ, કૃપા કરી ધીરજ રાખો. બે, કૃપયા દ્વારમ પીધાયતુ, કૃપા કરી દરવાજો બંધ કરો. ત્રણ, કૃપયા મૌનમ પાલયતુ, કૃપા કરી શાંતિ રાખો. આવી રીતે સૂચનાઓ લખી શકો છો. ત્યાર પછી રોજના વ્યવહારની વાતચીત લખીએ તો એક, ભોજનમ કૃતવાન વા, તમે ભોજન કર્યું. બે, ત્વમ કુત્ર ગચ્છસી, તમે ક્યાં જાઓ છો. ત્રણ, અહમ વિદ્યાલયમ ગચ્છામિ, હું શાળાએ જઈ રહ્યો છું. આવી રીતે તમે રોજબરોજના વાક્ય, સૂચનાઓ, વ્યવહારિક વાક્યો એનું સંસ્કૃત તથા ગુજરાતી વાક્ય લખવાના છે. અહીં આપણી પ્રવૃત્તિ નંબર 13 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.